સમાચાર વડોદરાથી કોરોના વાયરસની સાવચેતીના મામલે સમાચાર શાળા કોલેજ બાદ ઝુના પણ વેકેશન કોર્પોરેશનનું સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય થી તારીખ સુધી બંધ રહેશે સયાજી બાગ સાથે માનુ ચાવડા વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે માનુ કોરોના વાયરસની સાવચેતીના મામલે ખાસ કરી શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ કોર્પોરેશનનું હવે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવામાં આવશે શું વિગત મળી રહી છે આ સિવાય શું શું બંધ રહેશે વડોદરા શહેરમાં ખાસ કરી મનીષા કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે અત્યારે કોર્પોરેશન દ્વારા અથવા તો કલેક્ટર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને શાળા કોલેજો બંધ કરાયા બાદ હવે જે રીતે મોલ મલ્ટીપ્લેક્સ પણ બંધ છે અને ત્યારબાદ ગઈકાલે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે કમાટી બાગનું જે પ્રાણી સંગ્રહાલય છે એને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજથી ઓગણત્રીસ તારીખ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા નોટિસ પણ લગાવી દેવામાં આવી છે કે કોરોના વાયરસના અતિક્રમણના જે રાજ્યમાં સ્થિતિ ઊભી થઈ છે એને જોતા ઇમરજન્સીના ભાગરૂપે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય છે અઢાર થી ઓગણત્રીસ તારીખ સુધી એ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવાસીઓ અહીંયા જે મુલાકાતીઓ આવે છે પ્રાણી સંગ્રહાલય જોવા માટે એમના માટે આ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કમાટી બાગમાં રહેલા જે પ્રાણી પક્ષી જળચર છે પ્રાણીઓ છે એ એમની પણ સુરક્ષા જળવાઈ રહે એના માટે આ કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત શાળા કોલેજો તો બંધ છે જ પરંતુ હવે આ પ્રાણી સંગ્રહાલય પણ ઓગણત્રીસ તારીખ સુધી બંધ રાખવામાં આવશે અહીંના તમામ કર્મચારીઓ છે એમને સેનેટાઈઝર આપવામાં આવે છે એમને માસ્ક પણ આપવામાં આવે છે અને આજે કોરોના વાયરસનું સંક્રમણ થઈ રહ્યું છે એ અટકાવવા માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે કોર્પોરેશને આજથી આ કાર્યવાહી શરૂ કરી છે આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારની અંદર ગંદકી ના થાય શહેરની મુલાકાતે આવતા લોકો જે છે શહેરમાં પ્રવેશતા લોકો છે એમાં પણ આ સંક્રમિત થઈ અને વાયરસ ના આવે એના માટેના તમામ પગલા લેવામાં આવે છે આજે કોર્પોરેશને વધુ એકા નિર્ણય લીધો છે અને સયાજી બાગ છે જે એનું પ્રાણી સંગ્રહાલય છે એને ઓગણત્રીસ તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે મનીષા આભાર મારું આપનો સમગ્ર વિગત સાથે જોડાવા બદલ